વાંચીની દેવી, લેખક ધૂમકેતુ, પ્રકરણ 20, રણભૂમિ થશે કે શું? વાંચીની દેવીએ રાજમહાલયમાં પ્રવેશ કર્યો ત્યારે એને ખરી વસ્તુસ્થિતિની જાણ થઈ. મહારાજા જયશેખરના સમયમાં નારી સૈન્ય વિશે કહેવાતું કે તેણે પંચાસરના ઘેરા સમયે અત્યંત પ્રતાપી અને બળવાન સોલંકી સેનાને રાજમહાલયના દ્વાર પાસેથી નગરકોટના દરવાજા સુધી 3-3 વખત પાછી આંકી કાઢી હતી. એ જ નારી સેનાનો જાણે વારસો મેળવ્યો હોય તેમ રાજમહાલયનું નારી સૈન્ય દ્રઢ અને વજ્જર જેવું બનીને ખેરાલુના રાણાને કોઈ રીતે નમતું આપવાની ના પાડી રહ્યું હતું. રાજમહાલયમાં એ જ્યાં રહેતું મહારાજ ચામુંડના પોતાના શયનગારની સામે નીચેના ભાગમાં, ત્યાંથી એ તસું પણ આગું પાછું ખસ્યું ન હતું. ખેરાલુના સશસ્ત્ર સૈનિકોનો ત્યાં જબ્બર જમાવ થયો હતો, પણ એટલી જ આગ્રહ ભરેલી અડગતાથી નારી સૈન્ય પણ ત્યાં ખડું હતું. શસ્ત્રો હજી મ્યાનમાં હતા, પણ ગમે તે ક્ષણે તલવારો મ્યાનમાંથી નીકળી પડે તેમ હતું. અનેક બરછીઓ સામસામે કતરાઈને જોઈ રહી હતી. મહારાજના રક્ષક તરીકે રાણાજીના નામે વારંવાર વ્યવસ્થા રાખવાનો ને સૌને માલવ સૈન્ય સામે જવાનો જયઘોષ થતો હતો. એના પ્રત્યુત્તરમાં હોય તેમ નારી સેનામાંથી વાંચીની દેવીના નામનો ઘોષ થઈ રહ્યો હતો. રાજમહાલયના કોટની બહાર પટ્ટણી સૈનિકો, ખેરાલુના યોદ્ધાઓ અને પાટણના નાગરિકોના જૂથ ફરી રહ્યા હતા. વાતાવરણ તીવ્રતાથી ભરપૂર હતું. એક શબ્દ આમ કે તેમ બોલનારો નીકળી આવે તો તરત શસ્ત્રસજ્જિત સૈનિકોના કોલાહલથી એ જાગી ઉઠે તેમ હતું. હરેક ક્ષણ અમૂલ્ય હતી, પણ હરેક શબ્દ ઉપર તો મહાન પરિણામ લટકી રહ્યું હતું. મહાવિચક્ષણ વૃદ્ધ રાણો જેહુલ સમજી ગયો હતો કે એણે ત્વરિત પગલું ભરીને અર્ધું રણક્ષેત્ર હાથ કર્યું હતું એ ખરું, બીજું અર્ધું આ નારી સૈનિકોએ ટકાવ્યું હતું. અને પટ્ટણીઓને ઉશ્કેરનાર કોઈ નીકળી આવે તો રાજમહાલીના ચોગાનમાં જ ખૂનખાર યુદ્ધ જામી પડે તેમ હતું. એ રાજભક્ત હતો અને એટલો જ પોતાના માનનો પણ આગ્રહી હતો. એટલે તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે વૃદ્ધ મંત્રી વીર મહત્તમ, બાલુકરાય, વૃદ્ધ પુરોહિત લલ્લ અને બીજા રાજકર્મચારીઓને સાથે રાખીને નારી સૈનિકોને ધીમે ધીમે રાજમહાલયમાંથી દૂર કરવાની યોજના એણે ઘડી કાઢી હતી. માલવ સૈન્ય આવી રહ્યું છે ને એક એક પટણી સૈન્ય ઉગતા દિવસ પહેલાં બહારના રણક્ષેત્રમાં ખેરાલુના મુખ્ય સૈન્ય ભેગો થઈ જાય એવો દિંડીમિકા ઘોષ થઈ ચૂક્યો હતો. ત્યાર પછી રાણો જેહુલ ધીમે ધીમે તલવારનો ટેકો લેતો, ઘડીક જાણે કંઈ ન હોય તેમ વિનોદ કરતો, બીજી ક્ષણે બહુ જ ગંભીર થઈ જતો, એક પળે માળવાથી આવેલ કોઈ દૂધ સાથે મંત્રણા કરતો, કોઈકને ઠપકો આપતો, કોઈકની મીઠી મશ્કરી કરતો, ક્યારેક ઉગ્ર જણાતો, એક ક્ષણમાં વિનોદી લાગતો, બીજી ક્ષણમાં એટલો જ આવેશમય બનતો રાજમહાલયના નારી સૈન્ય પાસે આવવા નીકળ્યો. સામ દામ દંડ ભેદ ગમે તે રીતે નારી સૈન્યને રાજમહાલયમાંથી તાત્કાલિક દૂર કરવાનું હતું. એની સામે લડવામાં એને માનહાનિ જણાતી હતી અને અંતરંગી યુદ્ધ વિના જ એણે જે ફેરફાર અત્યાર સુધી શક્ય બનાવ્યો હતો એની નાહકની આસી થઈ જતી હતી. એટલે મહામત્ય વૃદ્ધ વીર મહત્તમ, બાલુકરાય, પુરોહિતજી સૌ સાથે નારી સૈન્ય હતું ત્યાં આવ્યો. એક સીધી રેખા દોરી હોય તેમ દરેકે દરેક નારી કેડે લટકતી તલવાર સાથે અડગ, દ્રઢ અને આગ્રહી બનીને ત્યાં જાગ્રત ચોકી કરતી ઊભી રહી હતી. એમની કમર ઉપર સોનાની કટી મેલખાને ઠેકાણે નીલચર્મના પટ્ટામાં ખોસેલી સોનેરી મૂઠવાળી તીક્ષ્ણ કટાર દેખાતી હતી. એમના કેશકલાપમાંથી પણ નાની છુરિકા ડોકિયા કરતી હતી. એક તસુ જમીન પણ પોતપોતાના સ્થાનથી પોતે ચલિત થવાની નથી એવો વજ્જર નિશ્ચય દરેકની આંખમાં અને દરેકના ચહેરા ઉપર જાણે કોતરાઈ ગયો હતો. રાણોજી એમની પાસેથી નીકળ્યા અને દરેકનું શીર્ષ છાતી પાસે રાખેલા જમણા હાથ ઉપર માન આપતું સહેજ નમ્યું. પણ એ નમન એટલું તો વ્યક્તિત્વ સૂચક હતું કે રાણોજી એમાં રહેલા દ્રઢ નિશ્ચયને કળી ગયો. અને એટલામાં તો ગગનભેદી એક કંઠમાંથી નીકળતો હોય તેવો અવાજ આવ્યો, મહારાજ ચામુંડદેવનો જય, મહારાજ વલ્લભદેવનો જય, વાંચીની દેવીનો જય. રાણોજી થંભી ગયો. ભા બાલુકરાય, એણે પાછળ આવતા બાલુકરાયને બોલાવ્યા, અહીં આવો ભા, અહીં આવો, આમાં ધરતીની શક્તિ જેવી પુત્રીઓ અહીં ઊભી છે, એમને નિરખો. મહારાજનો વાળ વાંકો કરવા નીકળનારની માં એમની સામે છાણા વીણે છે. બોલો, મારી માં જગદંબાની પુત્રીઓ, એક વખત મહારાજનો ફરી જય બોલો. અને માળવાવાળો સિંધુરાજ હરકપદુડો થઈને આવે છે, તેનો સામનો કરવા નીકળી પડો. મને ગલઢા ગલઢાને તો તમે તો રંગ ચડાવ્યો ને જન્મારો સાર્થક કરવાનો સમો આવ્યો. બોલો મા શક્તિની દીકરીઓ, મહારાજનો જય બોલો અને ચાલો મારી સાથે હાલી નીકળો.
તમારા જય સોમનાથની રણઘોષણા ભલે પટ્ટણીઓ નિહાળે, આવો સમો ફરી ફરીને ક્યારે આવશે? રાણાજીની વાણી પ્રોત્સાહન ભરેલી અને મીઠી હતી. એમાં રહેલો મુત્સદીગીરીનો રણકો કળી ન શકાય એવો હતો. દરેક સૈનિક રાણોજીની વાણીમાં લેવાઈને એના બોલે તરત પોતાનું સ્થાન છોડી ચાલી નીકળે એવો ધ્વનિ હતો. પણ દરેક નારી પોતાને આજ્ઞા આપવાનો અધિકાર જાણે કોઈ બીજાને જ હોય એમ દ્રઢ આત્મવિશ્વાસથી માનતી હોય તેમ જ્યાં હતી ત્યાં જ અચળ ઊભી રહી. દરેક વિનમ્ર દેખાતી હતી, પણ એ સૈનિકની દેખીતી વિનમ્રતાની પાછળ હિમાલય જેવી અડગતા જોઈ શકાતી હતી. માળવાવાળો પણ ભા આ ઘટના જોઈને છક થઈ જશે, કેમ બોલ્યા નહીં મહત્તમજી? રણક્ષેત્રમાં તો ગજરાજો દોરનારા પણ નારી સૈન્ય જોઈને તો ઘા ખાઈ જશે, મહત્તમે મુખ્ય રક્ષિકાને કહ્યું. સાચું છે નાગદેવી? હા હું એ જ કહું છું ભા, ક્યાં ગયા લલ્લજી? એ ત્યાં રહ્યા, બાલુકરાએ કહ્યું. તે બોલાવો ને ભા, અમને મંગલ મુહૂર્ત આપે, હું તો આમાં ધરતીની પુત્રીઓ જોડે જ જઈશ, એમનું વીરત્વ નિહાળતા સ્વર્ગે જવાનું પણ મીઠું લાગશે. અરે પુરોહિતજી મહારાજ, રાણાએ સાથ કર્યો. એના જવાબમાં હોય તેમ કોઈ ચાર સૈનિકો આ બાજુ આવતા જણાયા. રાણોજી તેમની સામે જરાક તીરછી નજરે જોઈ રહ્યા, પણ એટલામાં દૂર દૂરના નારી સૈનિકોમાં જબરો કૌતુકી કોલાહલ ફેલાયો અને બીજી ક્ષણે તો વાચિની દેવીના નામનો જબરજસ્ત જયઘોષ ઉઠ્યો. રાણોજી ચમક્યો, એટલામાં તો વાચિની દેવી છે કેમની પાસે આવી. દુર્લભરાજ, મુંજ અને શ્રીજય એની પાછળ આવી રહ્યા હતા. દ્રષ્ટિ પડતા જ રાણોજી એમને ઓળખી ગયો. એના પેટમાં તેલ રેડાયું, પણ બીજી જ ક્ષણે કંઈ જ ન બન્યું હોય તેમ એ ખડખડાટ હસી પડ્યો. અરે દીકરી મારી, તારે પણ આ ધારણ કરવું પડ્યું, તારે પણ, આ કોણ છે તારી સાથે? એટલો બંદોબસ્ત છે તો પાટણ ઊભું છે રાણાજી, આમને ન ઓળખ્યા? વાચિનીએ પણ મીઠાશ જાળવી રાખી. એક ક્ષણમાં ધીમેથી ખેરાલુનો સૈનિક વેશ દૂર કરતી એ પોતાના સાચા સ્વાંગમાં ત્યાં ઊભી રહી. આમને ન ઓળખ્યા રાણાજી, ન ઓળખ્યા? શ્રીજય સમાચાર લાવ્યા છે માળવાથી કે માળવા આવે છે. મેં તમને નહોતું કહ્યું રાણાજી માળવા આવે છે? દુર્લભરાજ, દુર્લભરાજ આગળ આવ્યો. લ્યો મહારાજ કુમારને પણ આમ આવવું પડ્યું. રાણોજી તેની સામે જોઈ રહ્યો. શું કરીએ રાણાજી, જેવો સમો. આજે પાટણને પોતાના પારકા લાગે છે ને પારકા પોતાના લાગે છે, એ તો જેવો સમો, વાચિની બોલી. તેણે ગર્વથી ઉન્નત મસ્તકે ઊભેલા નારી સૈન્ય સામે જોયું. એના કટાક્ષને સૌએ ઝીલી લીધો હતો. બધાય સારાવાના થશે દીકરી, ભગવાન સોમનાથ સારાવાના કરશે. આ નારી સૈનિકોને લઈને સૌ બહાર નીકળો, એટલે રણયુદ્ધની ભેર ઠેર ઠેર ગાજી જશે. સવાર થતામાં તો ઘેર ઘેરથી સૌ રણક્ષેત્રમાં આવી મળે એવો ઘોષ ફરીવાર કરાવો. શા સમાચાર લાવ્યા છે શ્રીજય પોતે? રાણાજીએ કંઈ જ બન્યું ન હોય તેમ રમત શરૂ કરી દીધી. રાણાજી, સિંધુરાજ આવી રહ્યો છે, શ્રીજયે હાથ જોડ્યા, ને એની સાથે જબરજસ્ત ગજસેના છે. આવી રહ્યો છે? આવવા દો ત્યારે. અરે ભાઈ બાલુકરાય, હવે તમે વાત સાંભળી લ્યો, હું તો ગલઠો થયો. મહત્તમજી પણ મારી આરના, પણ તમે જુવાનડા સૌ ઉપડો હમણાં ને હમણાં. પાટણની બહાર અત્યારે જ પડાવ નાખી દો, અહીં અમે મહારાજની સ્વસ્થતા સંભાળી લેશું. મહારાજ કુમાર, તમે તમારો વેશ સજીને આવો ભા, ને સૌને દોરો. ક્યાં છે પુરોહિતજી? લલ શર્માજી. રાણાએ જે વાત ચાલી રહી હતી એનું જ જાણે અનુસંધાન થતું હોય ને કંઈ જ ન બન્યું હોય તેમ ચલાવ્યું. વૃદ્ધ લલ શર્મા પાસે આવ્યો. રણ ધૂંધુંભી વગાડવાના છે પુરોહિતજી, જય મુહૂર્ત આપો. અમને તો જયમંગલનું મુહૂર્ત જડી ગયું છે રાણાજી. આ રહ્યા પુરોહિતજી મુંજ મહારાજ, એમણે આપ્યું છે. એમ, મહારાજજી પણ સાથે આવ્યા છે? વાહ વાહ, તો કરો કંકુના. ક્યારે સારું મંગલ મુહૂર્ત છે લલ શર્માજી? મુહૂર્ત હમણાંનું છે રાણાજી, અમે એ જોઈને જ આવ્યા છીએ, વાચિનીએ કહ્યું. દીકરી, બે ઘડી રાહ તો જો, ગલઢેરા ગાડા વાળશે ને જુવાનડા પણ ઠેકાણાસર થશે, તું જોતો ખરી. પુરોહિતજી, ક્યારે છે જય મુહૂર્ત? લલ શર્મા એક ઘડી પર શાંત થઈ ગયો. સવારનું મુહૂર્ત અતિશુભ છે, મેં તો ક્યારનું આપ્યું છે રાણાજી. વાહ વાહ, લ્યો ત્યારે. પણ તમારી સાથે યુવરાજકુમાર હતા ને, ક્યાં ગયા એ? અને ભીમદેવ કુંવર ક્યાં છે? આમ કેમ સૌ નોખા નોખા થઈ જાય છે? દુશ્મનો સામે તો એકજૂથ થવાનો સામનો જોઈએ દીકરી, એમના વિના કંઈ રણરંગ આવે? ક્યાં છે વલ્લભદેવ મહારાજ? વલ્લભરાજ હમણાં આવે છે રાણાજી, પણ તમને ખબર છે કે એમ પાટણમાં ચામુંડરાજ બેઠા હોય અને માલવા જેવા દુશ્મન સામે આ યુદ્ધ એમ હાલે એ તો હારવા માટે જ.
વાંચીનીએ સમય જોઈને તરત વાત શરૂ કરી દીધી. ત્યારે કેમ યુદ્ધ હાલે ભા? તમને આવડતું હોય તો તમે કહો, તમે દોરો. ઠીક, નારી સેનને તમે દોરજો. બસ, નારી સેનને એકને દોરવાની વાત નથી રાણાજી, આ તો મહારાજને પદભ્રષ્ટ કરવાની વાત છે. હું આજ્ઞા લઈને આવી છું. કોની કોની આજ્ઞા? એવો કોણ છે બે માથાનો? રાણાજીનો અવાજ કઠોર થઈ ગયો હતો. મહારાજ વૈજલદેવ. મહારાજ વૈજલદેવ મઠપતિ, શી આજ્ઞા છે? પુષ્પનર્તિકા અહીં છે, બાલુક રાય લાવ્યા છે, અત્યારે મહારાજ પાસે છે. ચામુનરાજે આ ક્ષણે જ રાજત્યાગ કરવાનો છે. રાજત્યાગ કરવાનો છે? છોકરાઓની ઘોલકી પાડવાની હશે? રાણાજીના અવાજમાં તીવ્ર કટાક્ષ હતો. ઘોલકી તો છોકરાની, છોકરાને જીવન મૃત્યુ જેટલી વહાલી હોય છે. આ તો ઘોલકી પણ નથી, ઘોલકીનો પણ પડછાયો છે. મહારાજને આ ક્ષણે જ પદભ્રષ્ટ કરવાની વાત મારી પાસે છે. હું એટલા માટે પાછી ફરી છું. મહારાજ પદભ્રષ્ટ થશે અથવા તો પાટણમાં મહાસંહાર થશે, ત્રીજી કોઈ વાતને હવે અવકાશ નથી. રાણાજી, ફીફા ખાંડવા છોડી દો. વાંચીનીના અવાજનો રણકો વધુ ઉગ્ર બનતો ગયો. હે, હું ફીફા ખાંડું છું એમ? જ્યારે તમે મહારાજને પદભ્રષ્ટ કરવાની વાત કરો છો ત્યારે આ ફીફા છે એમ? મહારાજ ચામુનદેવ પદભ્રષ્ટ, હું બેઠા એ બની જશે? દીકરી, તું કંઈ બહુ બોલતા શીખી લાગે છે. જેહુલનો અવાજ ધ્રુજી ઉઠ્યો. એની સચ્ચાઈનો રણકો આકાશમાંથી જાણે પાછો ફેરો. એનો હાથ સહજ જ તલવાર ઉપર ગયો. એની મૂછના વાળ હવામાં હાલી ગયા. એનો સીનો ફરી ગયો. કોની સામે તું બોલે છે એ તને ખબર છે? મેં મહારાજ મૂળરાજદેવ જેવા સાથે 100-100 રણયુદ્ધ ખેલ્યા છે. તારી મા માધવી સાથે કચ્છમંડળના કડવા પાણી મેં પીધા છે. મેં કંથકોટમાં મહારાજની સાથે એકલી હવા ઉપર રહીને રાત દિવસ ગુજાર્યા છે. તું તો હજી જન્મી પણ નહોતી ત્યારનો હું લડતો આવ્યો છું. લાખા ફૂલાણી સાથે તલવારના કંકુ ખેલ મેં ખેલ્યા છે. તું શું મહારાજને પદભ્રષ્ટ કરવાની હતી? મહારાજને પદભ્રષ્ટ કરવા નીકળી, ભલે ને મોટો ચમરબંધી હોય, એના માથા ઉપર માથું નહીં હોય, એમ તો ગલઢો ગલઢો પણ ખેરાલુનો છું. સોલંકી સેનને મોખરે નગારું મારું ગાજે છે. કોણ તું? મહારાજને પદભ્રષ્ટ કરવા નીકળી છો? તારા ખંડમાં જઈને સુઈ જા દીકરી, રાજ આંકવાને હજી તારે વાર છે. પુરોહિતજી લલ શર્માને બોલાવીને કથા વાર્તા સાંભળ. રાણાજી, વાંચીનીએ અત્યંત શાંતિથી પણ દ્રઢ અવાજે કહ્યું. એના અવાજમાં તીખાશ ન હતી, પણ એટલી તો અડગતા હતી કે સૌ ચિત્રવત એને સાંભળી જ રહ્યા. તમે વૃદ્ધ છો, મુરબ્બી છો, પિતાના સ્થાને છો. સોલંકી વંશ ઉપર તમારો ઉપકાર છે. તમે મહાન છો, પણ પાટણ વધારે મહાન છે, અને રાજધર્મ સૌના કરતાં મહાન છે. ચામુનરાજે આમ પુષ્પનર્તિકાને નોતરીને નારીજાતનું અપમાન કર્યું નથી? સમસ્ત નારીજાતનું? નારીનું આમ છડેચોક અપમાન કરનારો એ ગમે તેટલો મહાન હોય, અમારે મન એક કોડીનો પણ નથી. ચામુનની કિંમત અમારે મન કાંઈ જ નથી. એને જવું જ જોઈએ, અને પાટણે માલવા સામે એના વિના લડવું પણ જોઈએ. એ બંને આજે થશે, આજ રાતમાં જ થશે. તમે જોતા રહેશો ને થશે. મેં તમારું માન રાખ્યું હતું. વૃદ્ધ જાણીને, ભીષ્મ વૃદ્ધ હતા, માનલાયક હતા. એમણે દ્રૌપદીનું અપમાન ભરસભામાં સાંખી લીધું. એ વૃદ્ધ પણ મટી ગયા, માનલાયક પણ મટી ગયા, કેવળ એક પક્ષી યોદ્ધા થઈ ગયા. તમે રણયોદ્ધા થઈ જશો. વાંચીનીનો અવાજ વધારે શાંત, વધારે સ્પષ્ટ, પણ વધારે દ્રઢ થતો ગયો. રાણાજી, તમે પણ રણયોદ્ધા થઈ જશો. નારીના અપમાનનો બદલો લેવા નીકળેલું આ નારી સેન તમને પણ યુદ્ધ આપશે. કંકણ ખડખડાવતી નારીને હાથે ગળડે ગઢ પણ હારવાનું વસમું લાગશે. રાણાજી, નાગદેવી. નારી સૈન્યમાંથી એક સશક્ત તેજસ્વી જુવાન નારી આગળ આવી, પ્રણામ કરીને ભાલો નમાવીને એ ત્યાં ઊભી રહી. તમે તો મહારાજના સામંત છો, પણ હું તો મહારાજની સગી બહેન છું. મહારાજ ચામુંડને હવે જો હું પદભ્રષ્ટ ન કરું તો મેં પાટણની નારી માત્રને આપેલો કોલ લાજે, સોલંકીની સાત પેઢી લાજે, પાટણનું સિંહાસન લાજે, રણભૂમિ ઉપર લડનારા સૈનિકોની યશોગાથા લાજે. જેને માટે એઓ લડે છે એ પોતે રાજા ન હોય એ યુદ્ધ કેવું? એ લડાઈ પણ કેવી? એનો સાર પણ કેવો? મહારાજ ચામુંડે રાજત્યાગ કરવો જોઈએ. તમે આગળ ચાલીને વાત મૂકો છો કે હું મૂકું? રાણાજીના હાથમાંની તલવાર સળવળી ઉઠી. એની આંખ રાતીચોળ થઈ ગઈ. આખો દેખાવ ફરી ગયો. એની દાઢી અને મૂછના વાળ પણ ક્રોધથી ધ્રુજી ઉઠ્યા. એ એક પણ શબ્દ બોલ્યો નહીં. સળાપ દેતીકને એણે શમશેર ઉગાડી કરી મ્યાન ફેંકી દીધું.
પગનો પેંતરો પાછો લીધો. વાંચીની દેવીએ વીજળી જેવી ઝડપથી બે પગલાં પાછા લીધા. પોતાનો જમણો હાથ ઊંચો કર્યો. અંગૂઠા પાસેની આંગળી ભયંકર ભવિષ્યની આગાહી કરતી હોય તેમ આકાશમાં સ્થિર થઈ તે નારી સૈનિકો તરફ ફરી. એનો અવાજનો દ્રઢ રણકો ગાજી ઉઠ્યો. નાગદેવી, સૈનિકોને આજ્ઞા આપો, રાણાજીને. એ જ વખતે બાપલિયા મરી ગયો રે, કહેતોકને એક કોઈ ઠીંગણો માણસ રાણાજી અને વાંચીની દેવીની બરાબર વચ્ચે આવીને દોડતો પડ્યો. શું છે અલ્યા, કોણ છે, કોણ છે તું, શું છે? રાણાજી અને વાંચીની દેવીએ બંને એકસાથે પ્રશ્ન કર્યો. એક ક્ષણભર તંગ વાતાવરણમાં કુતૂહલ પ્રેરિત સંધિ પ્રગટી નીકળી.